मित्रों, आजनी जे वात छे ए एकदम साची घटना छे। एक कुशल एंजीनियर नी आ वात छे। एक मोटी कंपनी मा एंजीनियर नी भर्ती करवानी जाहेरात आवी। एने अर्जी करी, इंटरव्यू आपवा गयो। वारो आव्यो त्यां ए कंपनी ना अधिकारीए कह्यु के एंजीनियर नी जग्या तो भराई गई छे। पेला ने नौकरी नी सखत जरूरत हती। आथी कोई बीजू काम मळी शके एम छे કે કેમ એવી એણે પૂછપરછ કરી। સદભાગ્યે એક ટાઈપિસ્ટની જગ્યા ખાલી હતી, પરંતુ દુર્ભાગ્યે એને ટાઈપ કરવાનું આવડતું નહોતું। જો કે એમણે આ કારણસર હતાશ થવાને બદલે ટાઈપિસ્ટ તરીકે નોકરી ઉપર હાજર થવા થોડો સમય માંગ્યો। અધિકારીએ સમય આપ્યો। પેલા એન્જિનિયરે એ સમય દરમિયાન ટાઈપ કામ શીખી લીધું અને કંપનીના એક સામાન્ય ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી। જો કે જે માણસ ખરેખર જ હોશિયાર હોય છે એની હોશિયારી છાની રહી શકતી નથી। ટાઈપિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરનારા એ એન્જિનિયરે સમય જતા એ જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરપર્સન તરીકેનું પદ સંભાળ્યું। આગળ જતા એક કંપની નહીં પરંતુ અમેરિકા જેવા શક્તિશાળી દેશનો સર્વોચ્ચ હોદ્દો પણ એણે સંભાળ્યો। એ એન્જિનિયર એટલે અમેરિકાના પ્રખ્યાત પ્રેસિડેન્ટ હર્બર્ટ હૂવર। કહેવાય છે કે આ જગતમાં બે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, એક તો જેને પોતાનું મનગમતું કામ મળી જાય એ, અને બીજી એ કે જે પોતાના કામને મનગમતું કરી લે। પ્રથમ પ્રકારના માણસમાં બહુ થોડા નસીબદારોનો સમાવેશ થાય છે, એટલે બીજા પ્રકારને અપનાવવા સિવાય મોટાભાગના લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો। બીજા પ્રકારને અપનાવનારી વ્યક્તિ એવી ભાગ્યશાળી છે જેને કામ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે, એને ગમે ત્યાં મૂકો એ તરત જ કામનો પ્રારંભ કરી દેશે। હર્બર્ટ હૂવરની જેમ કામ શરૂ કરી દેવાની સાથે જ એને વિશ્વાસ હોય છે કે માત્ર કામ દ્વારા જ એ પોતાના માટે આગળનો રસ્તો કંડારી શકશે અને ખૂબ જ સારી સફળતા મેળવી શકશે। ટૂંકમાં, કસ્તુરી જાતે જ પોતાની સુવાસ ફેલાવી શકે છે। અત્તરના વેપારીની પ્રશંસા પર આધાર નથી રાખતી। આજની આ સત્ય ઘટના અહીં સમાપ્ત થાય છે।